મારું નામ રાઠોડ દેવરાજભાઈ કાડાભાઈ, ગામ ડાભોર, પૂર્વ સરપંચ શ્રી અને હાલના તાલુકા પંચાયતના સભ્ય, વેરાવળ તાલુકા પંચાયત સભ્ય ડાભોર 6 સીટના. વિગત એવી છે કે ડાભોર મુકામે, ડાભોરની વાડી વિસ્તાર, ડાભોરથી સાતોડા અને ડાભોરથી બાયપાસ સાતોડાથી એ નોન પ્લાન રસ્તો 2.25 કરોડના ખર્ચે મંજૂર થયો છે. આ રોડની અંદર 3 પાઇપવાળા નાલા આવે છે. એ નાલા બનાવવાની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર આ લોકો કરતા હતા. અને કાલે સ્થળોનું નિરીક્ષણ અમે કર્યું, હું પોતે ગયો, ગામ લોકો સાથે અને ગામ લોકો પણ હતા હયાત ત્યાં. તો અમારા વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શરણભાઈના સન એ ત્યાં સ્થળ ઉપર આવ્યા. એ કે થશે એમ થશે ને આમ જ થશે, બાકી નથી કરવું. તો અમે કીધું નથી કરવું, આવો ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય, એસ્ટીમેટ મુજબ કામ કરવું જોઈએ. બાકી ત્યાં આજુબાજુવાળા હેરાન થાય, અમારા ગામ લોકો હેરાન થાય. ત્યાં આગળ પાણી ભરાયા, અથર પાઇપ છે ને અમે નીચે ઉતારવાના કીધા, 2 સાઈડ દિવાલ બરોબર કરે, 3.5 ફૂટની પોડી અને આરસીસી બનાવે એસ્ટીમેટ મુજબ. તો એ લોકોએ દાદાગીરી કરી, કામ બંધ કર્યું. ને પછી કાલે 5:09 ગઈકાલે, એટલે કે તારીખ 15ના રોજ 5:09 શરવણભાઈ સોલંકી, વેરાવળ તાલુકા પંચાયત પ્રમુખનો મને ફોન આવ્યો અને મને એવી ધમકી આપવામાં આવી કે ભાઈ તમારા ભાઈ ગોવિંદભાઈને સમજાવી લીજો, તમે સમજી જજો, બાકી માથા કુર્તામાં બીજી ત્રીજી થાય, કામ થશે એમ થશે. એટલે આવો ભ્રષ્ટાચાર કરવા માટે અમારે ધમકી આપે છે. આ કોળી સમાજનું ગામ છે, આખું કોળી સમાજનું જ ગામ છે. કોળી સમાજના ગામના સભ્ય, તાલુકાના સભ્ય શું હું, એ મારા પ્રમુખ છે, છતાંય આવી ધમકી. એને જેમ મન ફાવે તેમ કામ કરવા જોઈએ તો વાંધો નથી, તો કઈ બાબતની ચિંતા નથી. પણ અમે નબળું કામ નહીં કર્યા. આમાં ગેરીમાં પણ મારે રિપોર્ટ કરવાનો છે કે ગેરી અહીં તપાસ કરે કે કામગીરી કેવી થાય છે. અને હું આગળના અધિકારીને પણ એમ કહેવા, સરકારને કહેવા, નીતિનભાઈ પટેલને કહેવા માંગુ છું કે 2.25 કરોડની આ ગ્રાન્ટ છે નોન પ્લાનની, તો એને તપાસ કરાવે કામગીરી કેવી છે. નબળી છે, લોખંડ વાપરું નથી વાપરું, સિમેન્ટ તો સિમેન્ટ કેવી વાપરી, મટીરિયલ એમાં રેતી કેવી વાપરી, મેટલ કેવી વાપરી, પાઇપ કેવા તૂટેલા છે, આ બધું નિરીક્ષણ કરી તપાસ કરે ને પછી જ બિલ કરે, ત્યાં હું ત્યાંનું બિલ થવું ન જોઈએ. બોલો ભાઈ. દાદાગીરી કરાય કે ગામ આખું બોલી અવાય નઈ, ગામ આખું ને ભાઈ, એ કે તારો ભાઈ કેતો હતો, આપડે એ રીતે હાલીએ ને બંધ કરીએ, આપડે એવું કઈ નથી. નઈ નઈ ભાઈ, મારી વાત સાંભળો, પણ એને દાદાગીરી કરીને ગામ વિરુદ્ધ માં કઈ બોલાય? ગામ વિરુદ્ધ માં કોઈ બોલે નહીં, એટલે તો તમારો છોકરો બોલ્યો. હું જ્યાં હતો માથે અને ગામના ભોવા થયા હતા, માજી કરવું હોય તો માજી સરપંચ ગામના સાડમા ના ભોવા થયા, 200 ભોવા થયા હતા. એને પૂછી લો કે સાચી વાત છે, હાજી ખોટી તો ખોટી. હા કઈ ખોટી નહીં, ચોખોટ કરે એટલે ખ્યાલ આવે. ને પછી બીજી વાતમાં પડો માં ને ભાઈ, ભાઈ ને પછી તકલીફ થાય, આપડે સપોર્ટ તરત બગડી જાય. ભાઈ પાછો ખમી નહીં શકે, મને કઈ બીજો વાંધો ન. કોણ ભાઈ ખમી શકે તો વાંધો ન હોય દેવા. કોણ ભાઈ? કામ તો કામ ની સાઈડ ની વાત છે, કામ એ મોટી વસ્તુ નથી. આ બધી કામ કરો એટલે આપડે આ રીતે હાલવાનું હોય તો એ રીતે હાલી અત્યારથી શરૂ કરી દઈએ. ના કામ તો લે, થોડુંક હરખું કરવું પડે ને હરમુન ભાઈ. મારી વાત નથી કરતો, તારા ભાઈ ની વાત કરું છું. મારો ભાઈ તો એ બોલો પછી બોલો છે, મારો ભાઈ એટલે મારે મર્યાદામાં રહે છે ને, કે ભાઈ કામ કામ ની જગ્યા રહે, બીજું બીજું ખોટું થાય. મારી વાત હરમો, તમારા બધાને બોલવાની ગમે એમ શું છે ને, અમારા ભાઈ ને કોઈ બોલવાનું નહીં, અમારે કઈ બોલવાની. તને છે ને ભાઈ, તું વાત કરી લે તારા ભાઈ ને, કામ કામ ની વાત કરતો. મારી વાત મારી મારી વાત સાંભળો, એને પેલા તો બોલાય નહીં ને, આવ્યો ના મેં ભાઈ બોલે તે તો કેવું નો. તમે 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 કેમ કહે છો કે બોલે નહીં? ગામ આખું બીજા બે સારે કીધું હોય ને, એટલે કે તો એમ થોડો કેવા જાવ, એટલે ગામ આખું ખોટું નહીં. નહીં નહીં, તમે ગામ ને વસારી લીએ એમાં તું. અરે ગામ આખું હતું ત્યાં, હું કરવાનું હોય ને એ કરો ને, ભાઈ ને સોખોટ કરી લે. એ રીતે લડાઈ કરવી તો આપડી તૈયારી છે, તો વાંધો ને સોખોટ કરી લે. નહીં તો તો વાંધો ને, આપડે એવું કઈ પડી નથી કે તારું કામ કરવું કે આ કરવું. નહીં કામ ની વાત જ નથી આવતી હરમણભાઈ, પેલા ભાષામાં આપડે જે કામ કરવા જેવું, હું કામ કરવા જેવું હોય, કોઈ ગામ ના બે માણસ આવે એને તમે ક્યાં કરવા ગયા, હું કરો એ વાત જ પછીની છે. બીજી વાતમાં નો પડે તો સારું, બીજી વાત તો ક્યાં આવે? હા એમને તમે પેલા પૂછો કે તમે હું ભાષા બોલીએ, હું પૂછી લઉં છું. એટલે બીજી વાત રેવા દે ને ભાઈ, ન કરવું તો આપડે માં રહે નથી.
મને તો જરાય નથી તમને નવો હોય તો. હા તો બધે નવો જ હોય ને, મારે હું લેવા દેવા. તો મારે હું લેવા દેવા ભાઈ. હા બસ કઈ વાત નહીં ભાઈ, ને કીધે બીજી વાત માં ચેન્જ આવે નહીં. એટલે હું તમને એ જ કહું, પેલા તમે પૂછો કે તમે હું ભાષા બોલીએ. એ મને તું પૂછીને ફોન કર કે તું તમે મને કે તમે પૂછીને ફોન કરો. મેં મારે કાને હાંભરું છે કરીને કે એટલે ખ્યાલ આવે. મેં મારે કાને હાંભરું છે એટલે તમે પૂછી લ્યો ને.